નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત તારીખ પચીસ ડિસેમ્બરના રોજ રૂપિયા બે હજારના હપ્તાની સહાય જમા કરવામાં આવેલ છે આ યોજના હેઠળ તમારા ખાતામાં બે રૂપિયા મળ્યા છે કે નહીં તથા તમારા ગામમાં બે હજારનો હપ્તો બીજા કોને કોને મળ્યો છે કોઈ પણ કચેરીમાં ગયા વિના ઘરે બેઠા કેવી રીતે જોઈ શકશો તેની માહિતી હું આ વિડીયોમાં તમને આપીશ આ વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તેઓને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી અને આવી માહિતી તમને મળતી રહે તો મિત્રો કેન્દ્ર સરકારની જે પીએમ કિસાન યોજના છે તે અંતર્ગત દર ચાર મહિને બે હજાર એમ વાર્ષિક કુલ રૂપિયા છ હજારની સહાય ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે જે પૈકીનો સાતમો હપ્તો છે તે પહેલી ડિસેમ્બરે મળવાનો હતો પણ કોઈ કારણોસર પહેલી ડિસેમ્બરના બદલે પચીસ ડિસેમ્બરે જમા કરવામાં આવ્યો છે તો આ બે હજારનો હપ્તો તમને મળી ગયો છે કે નહીં તે જાણવા તથા તમારા ગામમાં બીજા કોને કોણે આ હપ્તો મળ્યો છે તે લિસ્ટમાં કોનું કોનું નામ છે તે જાણવા માટે આપણે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈશું તેના માટે આપણે કોઈપણ બ્રાઉઝર ખોલી અને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરી લઈશું અથવા તો ગૂગલ સર્ચમાં જઈ અને પીએમ કિસાન લખી ઓકે આપશો તો પણ પ્રથમ લિંક મળી જશે તો ચાલો આપણે બ્રાઉઝર ખોલી અને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન લખી અને વેબસાઇટ ખોલી લઈએ તો મિત્રો બ્રાઉઝર ખોલી અને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ ખોલી જશે તો અહીં ઉપર જ મેસેજ જોવા મળે છે હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ટરેક્ટ વિથ ફાર્મર એન્ડ ટ્રાન્સફર અઢાર હજાર કરોડ ટુ ધ બેંક એકાઉન્ટ ઓફ નવ કરોડ ફાર્મર એટલે કે નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડની રકમ છે તે પચીસ ડિસેમ્બર બે હજાર વીસ બપોરે બાર વાગ્યે ટ્રાન્સફર કરવામાં આવેલ છે તો આપણે જે તેનું સ્ટેટસ છે તે જોવા માટે અહીંયા જે ગુલાબી કલરના બોક્સમાં ઘડિયાળવાળો જે આઈકોન દેખાય છે બેનિફિશિયરી સ્ટેટસ તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરી લઈએ જે ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે તો અહીંયાથી આપણે આધાર કાર્ડ નંબર એકાઉન્ટ નંબર અથવા તો મોબાઈલ નંબર એમાંથી કોઈ પણ એક નંબર નાખી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરીશું એટલે આપણું સ્ટેટસ જોવા મળી જશે તો ચાલો હું અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી ગેટ ડેટા ઉપર ક્લિક કરું છું તો મિત્રો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લીધેલ છે હવે આપણે ગેટ ડેટા ઉપર ક્લિક કરીએ છીએ જે ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને ફાર્મર એપ્લિકેશન સ્ટેટસ આપણને જોવા મળશે તો અહીંયા આપણે એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકીએ છીએ કે એક્ટિવ છે સ્ટેટસમાં નીચેની સાઈડમાં આપણે જોઈશું તો જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને સિકસ્થ તો આ બધા ઇન્સ્ટોલમેન્ટ જમા થઈ ગયેલ છે અને હવે સેવન્થ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે સાતમા હપ્તાનું અહીંયા સ્ટેટસ આપણને જોવા મળી રહ્યું છે તો સાતમા હપ્તામાં એફટીઓ ઇઝ જનરેટેડ એન્ડ પેમેન્ટ કન્ફર્મેશન ઇઝ પેન્ડિંગ એવો મેસેજ લખાઈને આવે છે જે ખરેખર આ હપ્તો જમા થઈ ગયેલ છે પરંતુ ઓનલાઈનમાં તો બે ચાર દિવસમાં અહીંયા બેંકની ડિટેલ આવી જશે જે ખાતામાં જમા થયા એ ક્રેડિટ એકાઉન્ટ આવી જશે ક્રેડિટ ડેટ એ જમા થયા તારીખ યુ એન નંબર આ તમામ વિગતો બે ચાર દિવસમાં સાઇટમાંથી અપડેટ થઈ અને અહીંયા જોવા મળશે તો એફટીઓ ઇઝ જનરેટેડ એન્ડ પેમેન્ટ કન્ફર્મેશન ઇઝ પેન્ડિંગ એવો મેસેજ હાલમાં બતાવી રહ્યા છે તો આ પ્રમાણે કોઈ પણ ખેડૂત મિત્ર પોતાનો આધાર કાર્ડ નંબર અથવા તો બેંક ખાતા નંબર કે પછી મોબાઈલ નંબર નાખી અને પોતાની અરજીનું સ્ટેટસ જોઈ શકે છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે ગામનું જે લિસ્ટ છે તે કઈ રીતે જોઈ શકાય તો તેના માટે આપણે બેગ જતાં રહીએ તો મિત્રો વડી ભાષા આપણે હોમ પેજ પર આવી ગઈ છીએ તો હવે સ્ક્રોલ કરીશું અને અહીંયા જે જમણી સાઈડ ફાર્મર કોર્નર છે તો આ ફાર્મર કોર્નરની આખી જગ્યા છે તો તેમાં સ્ક્રોલ કરી અને નીચે બેનિફિશિયરી લિસ્ટ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ બેનિફિસિયરી લિસ્ટ તેના ઉપર આપણે ક્લિક કરીશું બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે તો આ સ્ક્રીનમાં સૌપ્રથમ આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી જિલ્લો પસંદ કરવાનો છે ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટ તો સબ ડિસ્ટ્રિક્ટમાં અહીંયા તાલુકા જ લખેલા આવશે ત્યાર પછી બ્લોકમાં પણ તાલુકાની વિગત આવશે તો તે સિલેક્ટ કરી લેવાની છે અને ત્યારબાદ છેલ્લે વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને આ તમામ વિગત સિલેક્ટ કર્યા પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે તો ચાલો આપણે એક પછી એક તમામ વિગતો સિલેક્ટ કરતા જઈએ તો અહીંયા આપણે હું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી ડિસ્ટ્રિક્ટમાં દાખલા તરીકે આપણે અહીંયા સુરેન્દ્રનગર સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટમાં ધ્રાંગધ્રા સિલેક્ટ કરી લઉં છું તે જ પ્રમાણે બ્લોકમાં પણ ધ્રાંગધ્રા સિલેક્ટ કરી લઉં છું અને વિલેજમાં કોઈ પણ એક વિલેજ આપણે પસંદ કરી લઈએ તો માની લો કે આપણે અહીંયા કંકાવટી સિલેક્ટ કરી લઈએ છીએ અને ત્યાર પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ છીએ તો આ પ્રમાણે ક્લિક કરતાં આપણે નીચે જોઈ શકીએ છીએ કે જે ગામના તમામ ખેડૂતોનું લિસ્ટ જોવા મળી રહ્યું છે કે જેઓને બે હજારના હપ્તાની આ લાભ મળેલ છે તો આ પ્રમાણે પચાસ ખેડૂતોનું લિસ્ટ એવા અલગ અલગ લિસ્ટ જોઈ શકાય છે ત્યાર પછીનું તમે બીજું લિસ્ટ જોવા માંગતા હોય તો અહીંયા ઝૂમ કરી અને બે નંબર ઉપર ટીક કરો ત્યાર પછી ત્રણ નંબર ઉપર ટીક કરો એમ એક પછી એક પેજ બદલાતા જશે અને એમ છેલ્લે સુધી આખા ગામના જેટલા ખેડૂત હશે એટલા ખેડૂતોનું આખું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આમ એકદમ સરળતાથી તમારી અરજીનું સ્ટેટસ અને જે ગામ વાઈઝ લિસ્ટ છે તે જોઈ શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા જય હિન્દ વંદે માતરમ